નમસ્કાર, હું છું દેવાંશી નિલહાથી. આજે તમને શ્રેણિકોની સમાનતા વિશે સમજાવીશ. શ્રેણિકોની સમાનતા. શ્રેણિકોની સમાનતા સમજતા પહેલાં આપણે શ્રેણિકની કક્ષા વિશે જાણીએ. શ્રેણિકની કક્ષા એટલે જો શ્રેણિકમાં હારની સંખ્યા એમની અને સ્તંભની સંખ્યા એનની હોય તો શ્રેણિકની કક્ષા એમ ક્રોસ એન છે તેમ કહેવાય. દાખલા તરીકે શ્રેણિક એ બરાબર 1, 3, 5, 2, 4, 6 તેમ આપેલ છે. અહીં એની કક્ષા 2 ક્રોસ 3ની છે, જ્યાં 2 એ હારની સંખ્યા છે અને 3 એ સ્તંભની સંખ્યા છે. આઈમી હારનો જેમો સભ્ય એટલે કે આઈમી હારનો જેમાં સ્તંભમાં આવેલ સભ્યને સંકેત AIJ વડે દર્શાવાય છે. દાખલા તરીકે A23 એટલે કે બીજી હારનો ત્રીજો સભ્ય, એટલે કે બીજી હારનો ત્રીજા સ્તંભમાં આવેલ સભ્ય. એ શ્રેણિક આપેલ છે 1-3, 4, 5. અહીં A21 એટલે કે બીજી હારનો પ્રથમ સ્તંભમાં આવેલ સભ્ય, જે અહીં 4 છે, તો A21 = 4. તેવી જ રીતે આ ઉદાહરણમાં જ હું આગળ વધું તો A11 = 1, A12 = -3, A21 = 4 અને A22 = 5 તેમ આપેલ છે. એમ ક્રોસ એન શ્રેણિકને સંકેતમાં AIJ એમ ક્રોસ એન, જ્યાં i = 1, 2, 3 up to m અને j = 1, 2, 3 up to n તે રીતે દર્શાવી શકીએ. હવે આને હું શ્રેણિક સ્વરૂપે રજૂ કરું છું. તો AIJ એમ ક્રોસ એન બરાબર પેલી હારના ઘટકો બોલવા જઈ રહી છું, A11, A12, up to A1N. બીજી હાર A21, A22, up to A2N. જ્યારે Mમી હાર A M1, A M2, up to AMN. આ શ્રેણિકની કક્ષા એમ ક્રોસ એનની છે. એમ ક્રોસ એન શ્રેણિકમાં સભ્યોની સંખ્યા એમ અને એનના ગુણાકાર જેટલી હોય છે, એટલે કે MN જેટલી હોય છે. જે શ્રેણિકની કક્ષા સમાન હોય તે જ શ્રેણિકોને આપણે સરખાવી શકીએ છીએ. દાખલા તરીકે હું તમને કહું કે એ શ્રેણિક 2 ક્રોસ 3નો છે, તે જ રીતે બી શ્રેણિક પણ 2 ક્રોસ 3નો છે, તો આ બંને શ્રેણિકોની કક્ષા સમાન છે તો આપણે આ બે શ્રેણિકોને સરખાવી શકીએ છીએ. હવે આપણે સમજીએ શ્રેણિકોની સમાનતા. જો શ્રેણિકો એ અને બીની કક્ષા સમાન હોય અને તેમના ઘટકો સમાન હોય તો એ અને બીને સમાન શ્રેણિકો કહે છે. તેને સંકેતમાં A = B વડે દર્શાવાય છે. ધારો કે A = AIJ એમ ક્રોસ એન અને B = BIJ એમ ક્રોસ એન બંને શ્રેણિકો આપેલા છે, તો આપણે A = B ત્યારે જ કહી શકશું કે જ્યારે તેની અંદરના ઘટકો એટલે કે AIJ = BIJ થશે, જ્યાં for all i = 1, 2, up to m, for all j = 1, 2, up to n. એક ઉદાહરણ લઈએ તો જો શ્રેણિક એ x + y, xy - 8, 3 અને શ્રેણિક બી 6, 8 - 8, 3 બંને જો સમાન શ્રેણિકો હોય તો x અને yની કિંમત શોધો. સૌ પ્રથમ આ બંને શ્રેણિક સમાન આપેલા હોવાથી આપણે x + y, xy - 8, 3 = 6, 8 - 8, 3 એટલે કે આપણે a અને b
बन्ने श्रेणिकोने सरखाव्या छे, ए बराबर बी लीधा छे। श्रेणिकोनी समानतानी व्याख्या परथी जो श्रेणिको समान हसे तो तेना अनुरूप घटको पण समान हसे। आथी x प्लस वाय बराबर छ अने एक्स वाय बराबर आठ लेता एक्स वाय बराबर आठ परथी y बराबर आठना छेदमां x। હવે આ વાયની કિંમત x પ્લસ વાય બરાબર છ માં મૂકતા x પ્લસ આઠ બાય એક્સ બરાબર છ, એક્સ સ્ક્વેર માઇનસ સિક્સ એક્સ પ્લસ એટ ઇક્વલ ટુ ઝીરો। આઠના આપણે અહીંયા બે અવયવ પાડશું, ચાર દુ આઠ અને માઇનસ ચાર માઇનસ બે માઇનસ છ। આથી આપણે મધ્યમ પદનું વિભાજનની રીતથી એક્સ માઇનસ ચાર, એક્સ માઇનસ બે બરાબર ઝીરો, એક્સ માઇનસ ચારને ઝીરો સાથે સરખાવતા એક્સ બરાબર ચાર મળશે, જ્યારે એક્સ માઇનસ બેને ઝીરો સાથે સરખાવતા એક્સ બરાબર બે મળશે। એક્સ બરાબર બેને હું વાય બરાબર આઠ બાય એક્સમાં મૂકીશ તો વાય બરાબર આઠ બાય બે, તેથી વાય બરાબર ચાર। આથી એક્સ અને વાયની કિંમત બે અને ચાર મળી। તેવી જ રીતે એક્સ બરાબર ચારને y બરાબર આઠ બાય એક્સમાં મૂકતા y બરાબર આઠ બાય ચાર, તેથી y બરાબર બે। આમ x અને yની વેલ્યુ ચાર અને બે મળે છે। તો આજના આપણા લેક્ચરમાં આપણે શ્રેણિકની કક્ષા, શ્રેણિકનું m ક્રોસ n સ્વરૂપ તથા શ્રેણિકની સમાનતા વિશે ચર્ચા કરી। થેન્ક યુ વેરી મચ।